નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે હું જે એન પટેલ ધોરણ બારના પ્રકરણ નંબર પાંચ સાતત્ય અને વિકલનીયતાનો આપણે આજે આગળ અભ્યાસ કરશું અત્યાર સુધીના એપિસોડની અંદર આપણે છેલ્લે પ્રચલ વિધેયોનું વિકલિત એનો અભ્યાસ કરેલો આજે આપણે એની આગળનો એક ટોપિક લઈશું અને એ છે આપણો દ્વિતીય વિકલન અથવા તો વિકલનનું જે વિકલિત આપણને મળ્યું એનું પાછું ફરથી વિકલિત કરી દ્વિતીય વિકલન કેવી રીતે શોધવું તો આજનો ટૉપિક છે આપણો દ્વિતીય વિકલન દ્વિતીય વિકલન અથવા તો વિકલિત દ્વિતીય વિકલિત ધારો કે વાય બરાબર એફએક્સ આપેલું વિધેય છે વાય બરાબર એફએક્સ એ આપેલું વિધેય છે આનું આપણે ને સાપેક્ષ વિકલન કરીએ તો ને સાપેક્ષ વિકલન એટલે વાયનું ડીવાય બાય ડીએક્સ અને આ બાજુ આપણે લઈએ છીએ એફડેસએક્સ વિકલનનું પાછું ફરતી વિકલન જે વાયનું વિકલિત આપણને મળ્યું એનું ફરથી વિકલન તો ડીવાય બાય ડીએક્સનું ફરથી વિકલન ને સાપેક્ષ કરીએ તો ડી બાય એક્સ ઓફ ડીવાય બાય ડીએક્સ એવું થયું અને આ બાજુ આપણે એફનું દ્વિતીય વિકલન એટલે આપણે લઈશું એફ ડબલ ડેસ એક્સ એવો સંકેત ઉપયોગમાં લઈશું એક્સને સાપેક્ષ ડીવાય બાય ડીએક્સનું વિકલન એનું આપણે રૂપ કંઈક આવું મળશું ડીસ્ક્વેર વાય ડી અને ડીનો ગુણા કરી દેસ્ક્વેર વાય ભાગ્યા ડીએક્સનો હોલ સ્ક્વેર એટલે ડીએક્સ સ્ક્વેર લખશું બરાબર એફ ડબલ ડેસ એક્સ તો આ થયું વિદ્યાર્થી મિત્રો આપેલા વિધે એક્સનું દ્વિતીય વિકલન પ્રથમ વિકલન તો તમે સારી રીતે જાણો છો અને વિકલનનું પાછું ફરથી વિકલન કર્યું એ આપને મળે દ્વિતીય વિકલન ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના છે આપણે અહીંયા કેટલાક સંકેતો વાયનું પ્રથમ વિકલિત છે ડીવાય બાય ડીએક્સ એને આપણે વન વડે પણ દર્શાવી શકીએ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ડીવાય બાય ડીએક્સ માટે આપણે સંકેત લઈશું વાય વન એટલે વાયવને શું થયું વાયનું એક્સને સાપેક્ષ મળતું વિકલન વાયનું એક્સને સાપેક્ષ વિકલન એટલે વન આ યાદ રાખવા જેવું છે ડાયરેક્ટ મૂકવું હોય આપણે દાખલામાં તો મૂકી શકીએ વાયનું એક્સ ને સાપેક્ષ વિકલન એટલે વન હવે વાય વનનું પાછું એક્સ ને સાપેક્ષ વિકલન એટલે કે દ્વિતીય વિકલન થયું વાયવનનું એક્સને સાપેક્ષ વિકલન એટલે દ્વિતીય વિકલન એનો સંકેત લઈશું આપણે વાય ટુ વાય વનનું એક્સ ને સાપેક્ષ વિકલન વાય ટુ કેટલીક વાર વાય વન સંકેતની જગ્યાએ વાય ડેશ એવો સંકેત પણ ઉપયોગમાં લે છે વાયડેસ એટલે પણ વાય નું એક્સ ને સાપેક્ષ પ્રથમ વિકલન ને સાપેક્ષ વિકલન એટલે કે દ્વિતીય વિકલન સંકેત લઈશું આપણે વાય નું એક્સ ને સાપેક્ષ વિકલન એટલે વાય વન વાય વન નું એક્સ ને સાપેક્ષ વિકલન એટલે વાય ટુ એ જ રીતે વાયનું એક્સ ને સાપેક્ષ વિકલન વાય ડેશ અને વાયડેસ નું એક્સ ને સાપેક્ષ વિકલન એટલે વાય ડબલ ડેસ એવા સંકેતનો આપણે ઉપયોગ કરીશું જોઈએ આપણે કેટલાક દાખલા કે દાખલામાં આપેલા વિધેયનું દ્વિતીય વિકલન કેવી રીતે મેળવવું દાખલા નંબર પહેલો એફએક્સ બરાબર એક્સક્યુબ પ્લસ થ્રી એક્સ સ્ક્વેર માઇનસ દસ એક્સ પ્લસ સેવન માટે એફ ડબલ ડેસ એક્સ એટલે કે દ્વિતીય વિકલન મેળવો તો અહીંયા આપેલું વિધેય છે આપણને એફએક્સ બરાબર એક્સ ક્યુબ પ્લસ થ્રી માઇનસ ટેન એક્સ પ્લસ સેવન એનું પ્રથમ વિકલન એક્સની સાપેક્ષ પ્રથમ વિકલન એટલે એફ ડેશ એક્સ x ને સાપેક્ષ પ્રથમ વિકલન એટલે એફડેસ એક્સ બરાબર એક્સક્યુબનું થ્રી એક્સ સ્ક્ર અહીંયા થ્રી અચળનું ટુ એક્સ એટલે સિક્સ એક્સ થશે દસ એમના એમ અને એક્સનું વન વધતા સાત એકલો અચળ છે એકલો અચળ માટે એનું વિકલન ઝીરો તો એફડેસ એક્સ બરાબર આપણને મળ્યો થ્રી એક્સ પ્લસ સિક્સ એક્સ માઇનસ દસ આ પ્રથમ વિકલનનું આપણે ફરતી વિકલન કરીએ એક્સને સાપેક્ષ તો એફ ડબલ ડેસ એક્સ બરાબર એફ ડેસ એક્સનું દ્વિતીય વિકલન એટલે એફ ડબલ ડેસ એક્સ બરાબર એક્સ સ્ક્વેરનું ટુ એક્સ અને આગળ ત્રણ ગુણકમાં અચળ છે એટલે સિક્સ એક્સ થશે પ્લસ સિક્સમાં અચળ છે એટલે એમના એમ અને એક્સનું વન માઇનસ દસ એકલો અચળ પદ છે માટે વિકલન તો આપણને દ્વિતીય વિકલન મળ્યું આપેલા વિધેયનું એફ ડબલ ડેસ એક્સ બરાબર સિક્સ એક્સ પ્લસ સિક્સ ચલો બીજો એક દાખલો લઈએ વિદ્યાર્થી મિત્રો દ્વિતીય વિકલન મેળવવા માટે દાખલા નંબર બે વાય બરાબર ટુ એક્સ માટે વેર વાય આપોન ડીએક્સ સ્ક્વેર મેળવો અહીંયા આપેલું વિધેય છે વાય બરાબર ઈ રેસ ટુ ફાઈવ એક્સ પ્રથમ વિકલન વાયનું એક્સને સાપેક્ષ પ્રથમ વિકલન એટલે ડી વાય બાય ડીએક્સ બરાબર ઈ રેસ ટુ ઇ રેસ નું વિકલન ઈ થાય એટલે ઈ રેસ ટુ એક્સ ગુણ્યા ઉપરના ફાઇવ એક્સનું વિકલન ફાઈવ ફાઈવ એક્સનું એક્સનું વન થાય એટલે ફાઈવ તો આ પ્રથમ વિકલન આપણને મળ્યું ડીવાય બાય ડીએક્સ બરાબર પાંચ અચળ છે એટલે આગળ મૂકીએ તો ઈ રેસ ટુ એક્સ હવે પ્રથમ વિકલનનું ફરતી વિકલન એક્સને સાપેક્ષ તો દ્વિતીય વિકલન મળે તો ડીવાય બાય ડીએક્સનું વિકલન સંકેત છે આપણો ડી સ્ક્વેર ડીવાય બાય ડીએક્સનું ફરતી વિકલન એટલે ડીસ્ક્વેર વાયપોન ડીએક્સ કર એટલે કે દ્વિતીય વિકલન બરાબર અછળ ગુણકમાં છે એટલે એમના એમ ઈ રેસ ટુ ફાઇવ એક્સનું ઈ રેસ ટુ ફાઈવ એક્સ પછી ગુણ્યા ઉપરના ફાઇવ એક્સનું પાછું પાંચ માટે આપેલા વિધેયનું દ્વિતીય વિકલન ડી સ્કવેર વાય એપોન ડીએક્સ સ્ક્વેર બરાબર મળે પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ ઇન્ટુ ઇ રેસ ટુ ફાઈવ એક્સ તો આ થયું આપેલા વિધે ઇ રેસ્ટ ટુ ફાઈવ એક્સનું દ્વિતીય વિકલન હજુ એકાદ બે દાખલા આપણે બીજા લઈએ તો દાખલા નંબર ત્રણ વાય બરાબર લોગ એક્સ સ્ક્વેર તો ડી વાય વેર શોધો વાય બરાબર અહીંયા આપેલો છે આપણને લોગ એક્સ નો સ્ક્વેર એના ઉપરથી આપણે શોધો છે ડી સ્કવેર વાય અપોન ડીએક્સ એટલે કે દ્વિતીય વિકલન ચલો તો વાયનું પ્રથમ વિકલન વાયનું એક્સ ને સાપેક્ષ પ્રથમ વિકલન એટલે ડી વાય લોગ એક્સનો સ્ક્વેર એટલે પહેલાં સ્ક્વેરનું થશે તો ટુ લોગ એક્સ પેલું સ્ક્વેરનું લોગ એક્સ સ્ક્વેર જેવી રીતે આપણે એક્સ સ્ક્વેરનું કરીએ તો ટુ એક્સ એવી રીતે લોગ એક્સ સ્ક્વેરનું ટુ લોગ એક્સ ગુણ્યા હવે અંદરના લોગ એક્સનું તો લોગ એક્સનું વિકલન થાય વન અપોન એક્સ માટે પ્રથમ વિકલન ડીવાય બાય ડીએક્સ આપણને મળ્યું ટુ લોગ એક્સ ભાગ્યા એક્સ આ પ્રથમ વિકલન હવે આનું પાછું ફરતી વિકલન કરીએ તો આપણને ડી વાય બાય ડીએક્સનું વિકલન મળશે ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર બરાબર અહીંયા બે વિધેયોનો ભાગાકાર છે એટલે ભાગાકારનો કાર્ય નિયમ મૂકીએ ટુ તો અચળ છે એટલે એમના એમ જ લોગેક્સ અપોન એક્સનું ભાગાકારની રીતે વિકલન છેદ એટલે કે એક્સ એમના એમ લોગ એક્સનું વિકલન ડાયરેક્ટ મૂકી દઈએ આપણે તો વન અપોન એક્સ પછી માઈનસ હવે ઉપરનું પદ એટલે કે લોગ એક્સ એમના એમ અને નીચેના એક્સનું વિકલન એટલે વન ભાગ્યા છેદનો સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર આગળ મૂકીએ તો ડી વાય અપોન સ્ક્વેર બરાબર બે ગુ ગયા મળ્યું આપણને આપેલા વિધે વાય બરાબર લોગ એક્સ નો સ્ક્વેર એનું દ્વિતીય વિકલન દ્વિતીય વિકલનનો એક અલગ પ્રકારનો આપણે દાખલો લઈએ दाखिला नंबर चार वाई बराबर फाइव कॉस ऑफ एक्स माइनस थ्री साइन एक्स तो साबित करो के साबित करो के डी स्क्वेयर वाई अपॉन डी एक्स स्क्वेयर प्लस वाई બરાબર ઝીરો છે દાખલો દ્વિતીય વિકલન પરનો જ પણ પૂછવાની આ કે બદલી નાખીશ શું કહીએ ને કે વાય બરાબર ફાઈવ કોસે માઇનસ થ્રી સાઈન એક્સ આપેલ છે તો ડી વાય પણ પ્લસ વાય બરાબર સાબિત કરો તો વાય બરાબર આપણી જોડે છે

એટલે ડીવાય બાય ડીએક્સ આપણને મળે માઇનસ ફાઈવ સાઇન એક્સ માઇનસ થ્રી કોસ એક્સ ચલો પ્રથમ વિકલન આપણું પૂર્ણ થયું બરાબર આપેલા વાયનું પ્રથમ વિકલન ડીવાય બાય ડીએક્સ ડીવાય બાય ડીએક્સનું ફરતી વિકલન કરીએ એટલે દ્વિતીય વિકલન ડીસ્ક્વેર વાયપોન ડીએક્સ સ્ક્વેર બરાબર

ડીક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર બરાબર બંને પદમાંથી માઇનસ આપણે કોમન કાર્ડ નાખીએ તો માઇનસ કોમન ફાઈ કોશે માઇનસ થ્રી સાઈન આવું સાદુ રૂપ આપણને મળશે બરાબર તમે નજર કરો તો આ જે કૌશ છે ફાઈ કોસેક્ષ માઇનસ થ્રી સાઈન એક્સ એ આપણો આપેલો વાય છે માટે એ વાયની કિંમત જો આપણે પરત કરીએ તો બરાબર મળશે માઇનસ વાય માટે આ માઇનસ વાયને આપણે ડાબી બાજુ લાવીએ તો ડી સ્ક્વેર બરાબર સોરી પ્લસ વાય બરાબર ઝીરો જે સાબિત થાય છે તો અહીંયા માત્ર છે દાખલો દ્વિતીય વિકલનનો માત્ર એક પૂછવાની રીત બદલી નાખી કે વાય બરાબર આટલો હોય તો ડીસ્ક્વેર વાય પણ ડીવાય સ્કવેર ડી સ્ક્વેર વાય પણ ડીએક્સ સ્ક્વેર પ્લસ વાય બરાબર ઝીરો સાબિત કરો એમાં માત્ર શું છે કે અહીંયા આપણે વાયની કિંમત પર પરત આવે છે તો ત્યાં વાય પરત મૂકો તો આપણને માગેલું પરિણામ મળે તો આવા ઘણા બધા દાખલા છે કે જેની અંદર વિકલન કરતાં આપેલા વાય જો પરત આવતો હોય તેને પરત મૂકી અને માગેલું સમીકરણ આપણે સાબિત કરી શકીએ ए प्रकार अपने एक बीजो दाखलो लीए वाय बराबर थ्री कोस लॉग एक्स प्लस फोर साइन लॉग एक्स फोर साइन लॉग एक्स तो साबित करो के तो साबित करो के એક્સ સ્ક્વેર વાય ટુ પ્લસ એક્સ વાય વન પ્લસ વાય બરાબર ઝીરો અહીંયા પ્રથમ વિકલન માટે સંકેત વપરાયો છે વાય વન અને દ્વિતીય વિકલન માટે વપરાયો છે સંકેત વાય ટુ વાય બરાબર આપણને આપેલો છે થ્રી કોસ લોગ એક્સ प्लस 4 sin log x x ને સાપેક્ષ વિકલન કરતા y નું x ને સાપેક્ષ વિકલન એટલે y1 આપણે સીધું જ મુકશું આમ તો y નું વિકલન x ને સાપેક્ષ આપણે dy / dx મુકતા પણ અહીંયા જે પરિણામ આપણે સાબિત કરવું છે એમાં પ્રથમ વિકલનનો સંકેત વપરાયું છે વાય વન દ્વિતીય વિકલનનો સંકેત વપરાયો છે વાય ટુ માટે વાયનું એક્સને સાપેક્ષ વિકલન સીધું જ મૂકીશું આપણે સંકેતમાં વાય વન વાય વન બરાબર વાયનું એક્સને સાપેક્ષ વિકલન વાય વન બરાબર થ્રી અછળ એમના એમ કોસનું વિકલન માઇનસ સાઈન એનો છલ એક્સ ફરથી કોસ લોગ એક્સનું વિકલન માઇનસ સાઈન લોગ એક્સ ગુણ્યા હવે અંદરના લોગેક્સનું વિકલન વન અપોન એક્સ બરાબર સંયોજિતનો નિયમ પહેલાં કોસનું વિકલન કોસ લોગેક્સનું માઇનસ સાઇન લોગેક્સ પછી અંદરના લોગ એક્સનું વિકલન વન અપોન એક્સ સંયોજિત અથવા તો સાંકળનો નિયમ બીજા પદમાં ફોર અચળ એમના એમ સાઇન લોગેક્સનું વિકલન કોસ લોગેક્સ અને પછી અંદરના લોગેક્સનું વિકલન વન અપોન એક્સ અપોનમાં એક્સ છે એ લસા લઈને આપણે આ બાજુ લાવી દઈએ તો આપણને મળશે એક્સ વાય વન બરાબર માઇનસ થ્રી સાઈન લોગેક્સ પ્લસ ફોર કોસ લોગેક્સ પ્રથમ વિકલન આપણું પૂર્ણ થયું જે સરળ સાદુ રૂપમાં ગોઠવી શકાય એવી રીતે ગોઠવણી પણ કરી નાખી એક્સ છેદમાં આવ્યો એ સરળતા પડે આપણને દ્વિતીય વિકલન કરવું માટે એક્સના આપણે અહીંયા ગુણકમાં લઈ ગયા હવે પાછું એનું એક્સને સાપેક્ષ વિકલન કરતા સાપેક્ષ વિકલન કરતા અહીંયા એક્સ અને વાય વન એક્સ પણ ચલિત રાશિ વાય વન પણ ચલિત રાશિ બે ચલિત રાશિનો ગુણાકાર એટલે ગુણાકારનો કાર્ય નિયમ વિકલનનો ગુણાકારનો કાર્ય નિયમ એક્સ એમના એમ વાય વનનું એક્સને સાપેક્ષ વિકલન એટલે વાય ટુ પ્લસ વાય વન એમના એમ એક્સનું એક્સને સાપેક્ષ વિકલન એટલે વન બરાબર એ જ રીતે આ બાજુ માઇનસ ત્રણ અછળ સાઇનનું પહેલાં થશે log x પછી અંદરના log વિકલન વન અપોન એક્સ પ્લસ ફોર અચળ એમના એમ કોસનું વિકલન માઇનસ સાઈન લોગેક્સ પછી અંદરના લોગેક્સનું વિકલન વન અપોન એક્સ વળી પાછો અપોન એક્સ વન અપોન એક્સ બંનેમાં છે તો એ એ એક્સ આ બાજુ ગુણકમાં લાવી દઈએ તો બંને પદ સાથે એક્સ ગુણાશે અહીંયા એક્સ ગુણાશે એટલે એક્સ સ્ક્વેર વાય ટુ પ્લસ આની સાથે એક્સ ગુણાશે એટલે એક્સ વાય વન બરાબર ઉપરાંત બંને પદમાં માઇનસ સાઈન છે તો માઇનસ સાઇન પણ આપણે કોમન કાઢી નાખીએ તો માઇનસ કોમન બ્રેકેટમાં વધશે થ્રી કોસ લોગ એક્સ વન અપોન એક્સ તો આપણે આ બાજુ લઈ ગયા ગુણકમાં પ્લસ ફોર માઇનસ તો કોમન કાઢી લીધો આપણે સાઈન log x અને વન અપોન એક્સ લઈ ગયા આપણે આ બાજુ ગુણકમાં સાદુ રૂપ આપીએ તો એક્સ સ્ક્વેર વાય ટુ પ્લસ એક્સ વાય વન બરાબર માઇનસ અને આ જે કૌંશ છે એ કાઉશ એ બરાબર આપણને વાયની કિંમત મળે છે તો તે વાય પરત કરીએ તો માઇનસ વાય રૂપ એક્સક્વેર વાય ટુ પ્લસ એક્સ વાય વન એક્સ વાય ટુ પ્લસ એક્સ વાય વન બરાબર માઇનસ વન ના બદલાવી દઈએ તો પ્લસ વાય વન પ્લસ વાય બરાબર ઝીરો તો એક્સ સ્ક્વેર વાય ટુ પ્લસ એક્સ વાય વન પ્લસ વાય બરાબર ઝીરો જે આપણે સાબિત કરવાનું પરિણામ છે જે સાબિત થાય અને વિદ્યાર્થી મિત્રો દ્વિતીય વિકલનમાં આ પ્રકારના દાખલા બહુ જ પૂછાય છે કેવા કે જેમાં વાય બરાબર આપણને આપેલું પરિણામ હોય અને એના ઉપરથી વિકલ્પ સમીકરણ આપણે સાબિત કરવાનું હોય તો આ પ્રકારના દાખલા બહુ જ બધા પૂછાય છે તો પુનરાવર્તન રૂપે એટલે પ્રેક્ટિસ માટે આપણે એવો જ એક બીજો દાખલો લઈએ દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્રણની પણ પાંચમો દાખલો છે વાય બરાબર કોસ ઇનવર્સ એક્સની બે ઘાત તો સાબિત કરો કે સાબિત કરો કે વન માઇનસ એક્સ ગુણ્યા વાય ટુ માઇનસ એક્સ વાય વન બરાબર ટુ બરાબર છે વાય બરાબર વિધેય આપ્યું છે આપણને કોસ ઇન્વર્સ એક્સની બે ઘાત અને એના ઉપરથી આપણે એક પરિણામ સાબિત કરવાનું છે વન માઇનસ એક્સ વાય ટુ માઇનસ એક્સ વાય વન બરાબર ટુ સાબિત કરવા માટે વાય બરાબર કોસ ઇનવર્સ એક્સની બે ઘાત એનું એક્સને સાપેક્ષ એક્સને સાપેક્ષ વિકલન કરતા જો આનું એક્સને સાપેક્ષ આપણે વિકલન કરીએ તો વાયનું એક્સને સાપેક્ષ વિકલન એટલે વાય આપણે લઈએ કારણ કે અહીંયા જે પરિણામ સાબિત કરવાનું છે એમાં પ્રથમ વિકલન માટે વાય અને દ્વિતીય વિકલન માટે વાય ટુ એવા સંકેતો લીધેલા છે એટલે સીધું જ વાયનું પ્રથમ વિકલન એક્સને સાપેક્ષ એટલે વાય સીધો સંકેત મૂકીએ અહીંયા પહેલા બે ઘાત નું વિકલન થશે x² હોય તો વિકલન કરીએ આપણે 2x તો એ પ્રમાણે cos⁻¹ નો સ્ક્વેર એટલે 2 cos⁻¹ x બરાબર x² તો 2x એવી રીતે cos⁻¹ નો સ્ક્વેર એટલે 2 cos⁻¹ ગુણ્યા હવે અંદર ના એટલે કે cos⁻¹ x નું વિકલન -1 / √1 - x² બરાબર

અહીંયા વર્ગમૂળમાં આપણને પરિણામ મળે છે જો દ્વિતીય વિકલન વર્ગમૂળ રાખીને કરીએ તો આપણને થોડું કઠિન પડે સાદું રૂપ આપવામાં તો બેટર વસ્તુ છે કે બંને બાજુ આપણે સ્ક્વેર લઈ લઈએ સ્ક્વેર લઈએ એટલે શું થશે વર્ગમૂળ દૂર થશે તો આપણને વિકલન કરવામાં એટલે કે દ્વિતીય વિકલન કરવામાં થોડી સરળતા પડે તો બંને બાજુ આપણે વર્ગ લઈ લઈએ પહેલાં તો અહીંયા વર્ગ લઈ એટલે વર્ગમૂળ નીકળી જશે વન માઇનસ એક્સ સ્ક્વેર આ બાજુ વર્ગ કરશું એટલે અહીંયા આવશે વન વાય વન સ્ક્વેર બરાબર આ બાજુ માઇનસ ટુનો સ્ક્વેર એટલે ફોર અને કોસ ઇનવર્સ એક્સનો સ્ક્વેર અને સ્ક્વેર લેવાથી આપણને એક બીજો પણ ફાયદો થયો કોસ ઇન્વર્સ એક્સનો સ્ક્વેર એ કોસ ઇન્વર્સ એક્સનો સ્ક્વેર એટલે આપણને વાયવાળું પદ પરત મળે છે તો ત્યાં આપણે વાય મૂકી દઈએ તો વન માઇનસ એક્સ સ્ક્વેર વાય વનનો સ્ક્વેર બરાબર વાય આપણને આવું રૂપ મળે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના જે દાખલા છે કે જેમાં વાય બરાબર આપેલું વિધેય હોય અને એ વિધેય ઉપરથી આવું કોઈ વિકલ્પ સમીકરણ તમારે સાબિત કરવાનું હોય ત્યારે વાયનું પ્રથમ વિકલન શોધ્યા પછી એનું રૂપ આપવું એ બહુ જ મહત્ત્વની વસ્તુ છે પ્રથમ વિકલન કર્યા પછી રૂપ આપવાનું રૂપની અંદર જો પેલો પર મૂકી શકાતો હોય તો એની કિંમત પણ પરત મૂકી દેવી આટલું સાદુ રૂપ આપ્યા પછી જ દ્વિતીય વિકલનની શરૂઆત કરવાની એટલે કે અહીંયા પાછું વિકલન કરતા ચલો હવે આનું પાછું એક્સને સાપેક્ષ વિકલન કરીએ તો અહીંયા વન માઇનસ સ્ક્વેર અને વાય વન સ્ક્વેર બે ચલિત રાશિવાળા પદ ગુણકમાં છે અને જ્યારે બે ચલિત રાશિવાળા પદ ગુણકમાં હોય તો ગુણાકારનો કાર્ય નિયમ તો વિકલનનો ગુણાકારનો કાર્ય નિયમ જો આપણે વાપરીએ તો પહેલું પદ વન માઇનસ એક્સ સ્ક્વેર એમના એમ વન માઇનસ એક્સ સ્ક્વેર એમના એમ પછી વાય વન સ્ક્વેરનું વિકલન વાય વન સ્ક્વેરનું વિકલન એટલે પહેલાં સ્ક્વેરનું થશે ટુ વાય વન

ફોર વાય તો ફોર અચળ ના એમ અને વાયનું ને સાપેક્ષ વિકલન એટલે વાય વન વાયનું ને સાપેક્ષ વિકલન વાય વન સાદું રૂપ આપીએ તો બધા પદમાં ટુ વાય વન તો છે જ તો ટુ વાય વન વડે ભાગતા વડે ભાગતા તો બધા પદને ટુ વાય વન વડે ભાગીએ તો ટુ વાય વન વડે ભાગ્યા એટલે ટુ વાય વન કેન્સલ થશે પદ મળશે વન માઇનસ એક્સ ઇન ટુ વાય ટુ અહીંયા માઇનસ બાર આવશે અને ટુ અને એક વાય વન કેન્સલ થશે એટલે પદ મળશે માઇનસ એક્સ વાય વન બરાબર આ બાજુ અહીંયા પણ એક ટુ કેન્સલ થશે અને વાય વન કેન્સલ થશે એટલે વધશે ત્યાં ટુ જે પરિણામ આપણું સાબિત થાય છે તો આમ વિદ્યાર્થી મિત્રો વાય બરાબર કોઈ વિધેય આપ્યું હોય તો એના ઉપરથી આવું આપેલું વિકલ્પ સમીકરણ સાબિત કરી શકાય આ પ્રકારના દાખલામાં મહત્વ નો મુદ્દો એ છે કે પ્રથમ વિકલન કર્યા પછી એનું સરળ સાદું રૂપ આપવું ખાસ જરૂરી છે શક્ય હોય તો જે પદમાં ઉપરના પદોમાંથી કિંમત મૂકી શકાતી હોય તો મૂકી દો અને પછી જ દ્વિતીય વિકલનની શરૂઆત કરો એ જ પ્રકારનો એક આપણે બીજો દાખલો લઈએ દાખલા નંબર છ y बराबर टेन इनवर्स x नो स्क्वेर तो साबित करो के साबित करो के वन प्लस एक्स स्क्वेर नो स्क्वेर इंटू वाई टू प्लस टू एक्स इंटू એક્સ સ્ક્વેર પ્લસ વન ઇન્ટુ વાય વન બરાબર ટુ બરાબર અહીંયા પણ વાય બરાબર વિધેય આપેલું છે ટેન ઇનવર્સ એક્સનો સ્ક્વેર એના ઉપરથી આપણે આ વિકલ્પ સમીકરણ સાબિત કરવાનું છે તો વાય બરાબર આપેલું પદ છે ટેન ઇનવર્સ એક્સનો સ્ક્વેર એક્સને સાપેક્ષ વિકલન કરતા ચલો આનું એક્સને સાપેક્ષ વિકલન કરીએ તો વાયનું એક્સને સાપેક્ષ વિકલન એટલે વાય વન બરાબર ટેન ઇનવર્સ એક્સનો સ્ક્વેર એટલે પહેલાં સ્ક્વેરનું વિકલન થશે ટુ ટાઈમ ટેન ઇનવર્સ એક્સ ગુણ્યા હવે અંદરના ટેન ઇનવર્સનું વિકલન વન અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર સાદું રૂપ આપીએ તો વાય વન વન પ્લસ એક્સક્વેર આ બાજુ ગુણકમાં લાવીએ તો વન પ્લસ એક્સક્વેર બરાબર ટુ ટાઈમ ટેન ઇનવર્સ એક્સ અહીંયા વર્ગમૂળ ચોક્કસ નથી પણ છતાં બી આપણે બંને બાજુ વર્ગ લઈશું કેમ તો ટેન ઇનવર્સ એક્સનો વર્ગ થાય તો ટેન ઇનવર્સ એક્સનો વર્ગ થાય તો આપણે એની કિંમત વાય પરત મૂકી શકીએ માટે અહીંયા બંને બાજુ આપણે વર્ગ કરશું અહીંયા વર્ગ કરીએ તો વાય વન સ્ક્વેર વન પ્લસ એક્સ સ્ક્વેરનો સ્ક્વેર બરાબર ફોર ટાઈમ ટેન ઇનવર્સ એક્સનો સ્ક્વેર કિંમત મૂકી દઈએ વાયની કારણ ટેન ઇનવર્સ એક્સનો સ્ક્વેર એટલે આપણે વાય છે તો વાયની કિંમત પરત કરીએ અહીંયા વન પ્લસ એક્સ સ્ક્વેર પહેલાં લખીએ પછી વાય વનનો સ્ક્વેર બરાબર ફોર અને આ છે એ વાયની કિંમત વાય હવે એનું એક્સને ને સાપેક્ષ વિકલન કરતા ચલો આનું હવે એક્સને સાપેક્ષ જો આપણે વિકલન કરીએ તો બે ચલિત રાશિનો ગુણાકાર છે એટલે વિકલનનો ગુણાકારનો કાર્ય નિયમ આપણે ઉપયોગમાં લઈએ વન પ્લસ એક્સ ક્યુઅર વન પ્લસ એક્સ સ્ક્વેરનું સ્કવેર એમના એમ વાય વન સ્ક્વેરનું વિકલન વાય વન સ્ક્વેરનું એટલે ટુ વાય વન અને પછી અંદરના વાય વનનું થશે વાય ટુ પ્લસ હવે વાય વન સ્ક્વેર એમના એમ તો પ્લસ વાય વન સ્ક્વેર એમના એમ વિકલન થશે વન પ્લસ એક્સ સ્ક્વેરના સ્ક્વેરનું તો પહેલાં આ સ્ક્વેરનું વિકલન થશે એ સ્ક્વેરનું વિકલન કરીએ આપણે તો મળે આપણને ટુ વન પ્લસ એક્સ સ્ક્વેર એકવાર વન પ્લસ એક્સ સ્ક્વેરના સ્ક્વેરનું વિકલન એટલે ઉપરના સ્ક્વેરનું વિકલન થશે તો ટુ ટાઈમ વન પ્લસ એક્સ હવે અંદરનાનું વિકલન વન પ્લસ એક્સ એટલે એ મળશે આપણને ટુ એક્સ તો ઇન્ટુ ટુ એક્સ બરાબર આ બાજુ વિકલન ફોર અછળ એમના એમ અને વાયનું વિકલન એટલે વાય વન ફોર અચળ એમના એમ વાયનું વિકલન વાય વન સાદુ રૂપ આપીએ તો બધા જ પદોમાં ટુ વાય વન છે તો ટુ વાય વન વડે ભાગતા ચલો એના ટુ વાય વન વડે ભાગતા વન પ્લસ એક્સ સ્ક્વેર નો સ્કવેર ઇન્ટુ ટુ વાય વન વડે ભાગ્યા એટલે ત્યાં વચ્ચે વાય ટુ પ્લસ અહીંયા ટુ અને વાય વન કેન્સલ થશે તો વધશે આપણી જોડે ટુ એક્સ પહેલાં લખીએ આપણે વન પ્લસ એક્સ અને છેલ્લે વાય વન તો ટુ એક્સ વન પ્લસ એક્સ અને છેલ્લે વાય વન બરાબર ટુ અને વાય વન અહીંયા કેન્સલ થશે એટલે ત્યાં વધશે ટુ જે પરિણામ આપણું સાબિત થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનો દાખલો બોર્ડમાં ખાસ કરીને પૂછાતો હોય છે કે જેમાં વાય બરાબર તમને વિધેય આપેલું છે અને એ વાય બરાબર આપેલા વિધેય ઉપરથી તમે આપેલું વિકલ સમીકરણ સાબિત કરો આમાં એક થોડો અલગ પ્રકારનો દાખલો છે જેની અંદર આપણે એક થોડી સાદુરૂપ આપવામાં થોડી મેથડ બદલાય છે તે એક દાખલો જોઈ લઈએ આપણે ચોપડીનો જ દાખલો છે પણ એક જરા જે સાદુરૂપની મેથડ છે અહીંયા આપણે શું કર્યું કે પ્રથમ વિકલન કર્યું સંપૂર્ણ સાદુરૂપ આપી દીધો સન સંપૂર્ણ સાદું આપીને સરળ એક પરિણામ લાવ્યા અને પછી એનું દ્વિતીય વિકલનની શરૂઆત કરી આ એક દાખલો એવો છે કે જેની અંદર આપણે એ મેથડથી દાખલો નથી ગણી શકતા તો એમાં શું કરવું તે સાદુરૂપ માટે શું કરવું તે જરા આપણે જોઈએ દાખલો કંઈક આ પ્રકારનો છે કે વાય બરાબર એમ ઇન્ટુ सॉरी एम नहीं ए एंटू ई रेस टू एम एक्स प्लस बी इंटू ई रेस टू एन एक्स तो साबित करो के साबित करो के

અને એના ઉપરથી આપણે વિકલ્પ સમીકરણ સાબિત કરવાનું છે ડી સ્ક્વેર વાય પણ ડીએક્સ સ્ક્વેર માઇનસ એમ પ્લસ એન ઇન્ટુ ડી વાય બાય ડીએક્સ પ્લસ એમ એન વાય ઇક્વલ ટુ ઝીરો અહીંયા વાય બરાબર જે વિધેય આપ્યું છે એનું આપણે વિકલન કરીએ ઈ રેસ ટુ એમ એક્સ પ્લસ બી ઈ રેસ ટુ એન એક્સ વિકલન કરીએ તો સાદું રૂપ મળશે આપણને ડીવાય બાય ડીએક્સ બરાબર એ અચળ એમના એમ ઈ રેસ ટુ એમએક્સનું ઈ રેસ ટુ પછી ઉપરના એમએક્સનું ઇન્ટુ એમ પ્લસ બીજા પદમાં બી અચળ એમના એમ ઇ રેસ ટુ એનએક્સનું રેસ ટુ ગુણ્યા ઉપરના એનએક્સનું એન એટલે ડીવાય બાય આપણને મળ્યો એ પછી એમ પહેલો લખી નાખીએ ઈ રેસ ટુ એમએક્સ પ્લસ બી એન ઈ રેસ ટુ એનએક્સ અહીંયા વિદ્યાર્થી મિત્રો નજર કરો કે કંઈ પણ રીતે સાદુરૂપ આપવા જઈએ તો અહીંયા વાય પરત કરવો મુશ્કેલ છે એટલે અહીંયા આપણે વાયને પરત મૂકી શકતા નથી તો શું કરીએ આ જે સાદુરૂપ મળ્યું એનું આપણે દ્વિતીય વિકલન શરૂ કરીએ પણ જે પ્રથમ વિકલન છે એને આપી દઈએ પરિણામ નંબર એક ફરતી કહું છું વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રથમ વિકલન પૂર્ણ કર્યા પછી આપણો વાય પરત મૂકી શકાતો નથી તો એનું જ આપણે દ્વિતીય વિકલનની શરૂઆત કરીએ તો દ્વિતીય વિકલન ડી સ્ક્વેર વાયપોન ડીએક્સ સ્ક્વેર બરાબર એ એમ ઇ રેસ ટુ એમ એક્સ ઇન્ટુ ઉપરના એમએક્સનું પાછું એમ પ્લસ

અહીંયા પણ કોઈ બી કિંમત પાછીની ઉપરના પદમાંથી કોઈ પણ કિંમત અહીંયા પરત કરી શકાતી નથી પ્રથમ વિકલનનું કે નથી વાયની કોઈ કિંમત અહીંયા પરત કરી શકાતી નથી તો હવે આપણને આ પરિણામ સાબિત કરવું કેવી રીતે તો હવે શું કરશું પરિણામ સાબિત કરવા માટે આપણને દ્વિતીય વિકલન મળ્યું પ્રથમ વિકલિત મળ્યું અને વાયની કિંમત એ બધી જે પરિણામ સાબિત કરવું છે એની ડાબી બાજુએ મૂકશું ડાબી બાજુએ મૂકતા જો રૂપ જમણી બાજુ એટલે જીરો મળે તો માગેલ પરિણામ સાબિત થાય છે એમ કહી શકાય તો અહીંયા બસ આ એક થોડી મેથડ અહીંયા બદલાઈ જાય છે શું મેથડ બદલાય કે પ્રથમ વિકલન અને દ્વિતીય વિકલનની કિંમતો જે પરિણામ સાબિત કરવું છે એની ડાબી બાજુઓ મૂકી અને એ પરિણામની સાબિતી આપણે આપશું તો પરિણામની આપણી ડાબી બાજુ છે ડાબા બરાબર

डी स्क्वेर वाई अपन डीएक्स स्क्वेर किमत अपनी ए एम स्क्वेर ई रेस टू एम एक्स प्लस बी एन स्क्वेर बी एन स्क्वेर ई रेस टू एन एक्स माइनस एम प्लस एन तो माइनस एम प्लस एन इंटू डीवाय बाय डी एक्स तो dy/dx એટલે પરિણામ 1 માંથી એની કિંમત મળે dy/dx ની am am e^mx + bn e^nx + my + mn y તો y ની तो કિંમત y ની કિંમત આપડી જોડે છે જે આપેલી છે a * e^mx પ્લસ બી ઇન્ટુ ઈ રેસ ટુ એનએક્સ રવિ મિત્રો જે પરિણામ સાબિત કરવું છે એની ડાબી બાજુમાં આપણે વાય વાય વન અને વાય ટુ એટલે કે પ્રથમ વિકલન અને દ્વિતીય વિકલનની કિંમતો મૂકી રૂપ જમણી બાજુ એટલે કે ઝીરો આવવો જોઈએ સાદું રૂપ આપીએ એ એમ સ્ક્વેર ઇ રેસ ટુ એમએક્સ પ્લસ બી एन स्क्वेर इेस टू एन एक्स आनु रूप माइनस एम इंटू ए एम ई रेस टू एम एक्स एट एम स्क्वेर एंटू ई रेस टू एम एक्स पची एज माइनस एम अः गुणा से तो माइनस एम बी एन इंटू ई रेस टू एन एक्स पची एन वे गुणिए तो माइनस एन e m e ^ m x પછી a જ - n પાછો આની સાથે ગુણાય તો માઈનસ n ^ 2 b e ^ n x માઈનસ n અહીંયા ગુણાય એટલે n ^ 2 થશે n ^ 2 b e ^ n x ચલે અહીંયા + mn આની સાથે ગુણાશે એટલે a * mn e ^ m x + બી ઇન્ટુ એમ એન બી ઇન્ટુ એમ એન ઇ રેસ ટુ એનએક્સ હવે બરાબર મિત્રો જુઓ તો કેટલાક પદો અહીંયા કેન્સલ થાય છે જોઈએ કેટલાક પદો કેન્સલ થાય છે તે એક એ એમ સ્ક્વેર ઇ રેસ ટુ એમએક્સ પ્લસમાં છે જો જુઓ એના નીચે જ અહીંયા માઇનસમાં છે એમ સ્કવેર ઈ રેસ ટુ એમએક્સ એ જ રીતે અહીંયા જુઓ બી એન સ્કવેર ઈ રેસ ટુ એનએક્સ તો એ જ પદ અહીંયા મળે છે આપણને એન સ્ક્વેર બી ઈ રેસ ટુ એનએક્સ બંને પદો સરખા છે પણ પ્લસ માઇનસમાં એટલે એ બી કેન્સલ થશે એમ એ એમ ઈ રેસ ટુ અને આ રહ્યું એમ બી એન એ રેસ ટુ સોરી એન એ એમ એન એ એમ ઈ રેસ ટુ એટલે આ પદ સાથે કેન્સલ થશે જ્યારે છેલ્લું પદ છે એ આની સાથે કેન્સલ થશે તો આમ બધા જ પદો પ્લસ માઇનસમાં કેન્સલ થાય છે માટે જવાબ અને એ છે આપણી જમણી બાજુ તો આ આપેલું પરિણામ સાબિત થાય છે એમ કહી શકાય તો દાખલાનો પ્રકાર એનો એ જ પણ વાય ઉપરથી વિકલ્પ સમીકરણને સાબિત કરવા માટે થોડી એની રીત આપણી બદલાઈ જાય છે તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આપેલા વાય ઉપરથી પ્રથમ વિકલન મેળવ્યા પછી જો એમાં આપણે વાયની કિંમત પરત ન કરી શકતા હોઈએ તો એનું જ દ્વિતીય વિકલન પહેલાં મેળવી લો એ પછી પ્રથમ વિકલિતનું પરિણામ અને દ્વિતીય વિકલનનો જે કંઈ આપણને આમ મળ્યું તે એ જે પરિણામ સાબિત કરવું છે એની ડાબી બાજુએ મૂકી અને એની સાબિતી આપી શકાય તો આ વાત થઈ મિત્રો આપણે દ્વિતીય વિકલનની દ્વિતીય વિકલન એટલે આપેલા વિધેયનું પ્રથમ વિકલન મેળવ્યા પછી એ જ વિકલનનું ફરતી વિકલન કરવાથી મળતું પરિણામ એટલે દ્વિતીય વિકલન અને એના ઉપરના ઘણા બધા દાખલા આપણે ગણી જોયા સીધું દ્વિતીય વિકલન મેળવવાનું અને આપેલા વાય ઉપરથી દ્વિતીય વિકલન મેળવી અને વિકલ સમીકરણ સાબિત કરવાનું દ્વિતીય વિકલનનો મુદ્દો આપણો પૂર્ણ કર્યા પછી એક નવા ટોપિક ઉપર જઈએ અને નવો ટોપિક છે જે આપણા પ્રકરણનો છેલ્લો ટૉપિક છે જેનું નામ છે મધ્યકમાન પ્રમેય અને રોલનું પ્રમેય તો પહેલાં આપણે જોઈએ રોલનું પ્રમેય એટલે શું અને પછી જોઈએ આપણે મધ્યકમાન પ્રમેય અને એ પછી આપણે આ બંને પ્રમેયો કોઈપણ વિધેયમાં કેવી રીતે લાગુ કરી શકાય એના આપણે દાખલા ગણીએ તો પ્રથમ જોઈએ આપણે રોલનું પ્રમેય રોલનું પ્રમેય રોલ એ ગણિત શાસ્ત્રીનું નામ છે અને ગણિત નામ ઉપરથી એનું નામ આપવામાં આવ્યું છે રોલનું પ્રમેય રોલનું પ્રમેય કંઈક આવું છે વિધે એફ એ સંવૃત અંતરાલ એ બી પર સતત અને વિવૃત અંતરાલ એ બી પર વિકલનીય છે વિકલનીય છે વિકલનીય એટલે એનું વિકલન અસ્તિત્વ ધરાવે છે વિકલનીય છે તથા તથા એફ ઓફ એ બરાબર એફ ઓફ બી છે તો ફરતી રોલના પ્રમેયમાં વિધે એફ એ સંવૃત અંતરાલ એ ઉપર સતત વિવૃત અંતરાલ એ ઉપર વિકલનીય અને અંતરાલની પ્રથમ સંખ્યા અને અંતરાલની છેલ્લી સંખ્યા આગળ વિધેના મૂલ્ય સમાન છે તો એવો સી બિલોંગ્સ ટુ એટલે કે એવું એક બિંદુ અથવા તો એવું એક રિયલ નંબર મળે એથી બીમાં વિવૃત અંતરાલ એથી બીમાં કે જેથી જેથી એફડેસ સી બરાબર ઝીરો થાય ફરતી એકવાર રોલનું પ્રમેય એની શરતો છે કે વિધે એફ એ સમવૃત્ત અંતરાલ એ ઉપર સતત વિવૃત અંતરાલ એ ઉપર વિકલનીય અને અંતરાલની પ્રથમ સંખ્યા અને અંતિમ સંખ્યા ઉપર વિધેયના મૂલ્યો સમાન હોય તો એવો સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ બી આપણને મળે જ કે જેથી એફડે સી બરાબર ઝીરો થાય રોલના પ્રમય ઉપરનો દાખલો કેવી રીતે પૂછાય છે કે આપેલા વિધેયને રોલનું પ્રમેય લગાડી શકાય કે નહીં તે ચકાસો અને શક્ય હોય તો સી શોધો આ પ્રકારનો દાખલો છે એનો પ્રશ્ન દાખલામાં આવો હશે કે આ આપેલા વિધેયને રોલનું પ્રમેય લગાડી શકાય અને શક્ય હોય તો સી શોધો રોલનું પ્રમેય લગાડી શકાય કે ન લગાડી શકાય એના માટે આપણે ત્રણ શરતો પહેલાં ચકાસવી પડે નંબર એક એફ છે એ સમવૃત્ત અંતરાલમાં સતત હોવું જોઈએ નંબર બે વિવૃત અંતરાલમાં એ વિકલનીય હોવું જોઈએ અને ત્રીજું અંતરાલની પ્રથમ અને છેલ્લી સંખ્યા આગળના મૂલ્ય સમાન હોવા જોઈએ જો આટલું મળે તો કહેવાય કે આપેલું વિધેય રોલના પ્રમેયની શરતોનું પાલન કરે છે પછી એફડેસ સી બરાબર ઝીરો લેવાનો એટલે પહેલાં શોધવાનો એફડેસ એક્સ એમાં એક્સ બરાબર સી મૂકો એટલે એફડેસ સી મળે અને એ એફડેસ સી બરાબર તમારે ઝીરો લેવાનો અને એમાંથી સી શોધવાનો એ સી તમારો વિવૃત્ત એ બી માં જ હોવો જોઈએ એનાથી બહાર હોવો જોઈએ નહીં તો આ થયું રોલના પ્રમેયની વાત મધ્યમાન પ્રમેય પણ આ જ રીતે છે અને એના ઉપરના દાખલા પણ એ જ પ્રકારે પૂછાય છે તો પહેલાં આપણે લખી નાખીએ માન પ્રમેય મદ્યકમાન પ્રમેય મધ્યકમાન પ્રમેય એટલે મધ્યમાં રહેલી કિંમત એમ માન પ્રમેય એક કંઈક આવું છે વિધે એફ એ સંવૃત અંતરાલ એ પર સતત અને વિવૃત અંતરાલ એ પર વિકલનીય છે તો મધ્યાકમાન પ્રમાણમાં બે જ શરતો છે સંવૃત અંતરાલ ઉપર સતત અને વિવૃત અંતરાલ ઉપર વિકલનીય હોવું જોઈએ તો સી બિલોંગ્સ ટુ એ બી વિવૃત અંતરાલ એ બી એવો મળે કે જેથી એફ ડેસ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ભાગ્યા બી માઇનસ એ થાય ફરતી મધ્યક માન પ્રમેય આની શરતો માત્ર બે જ છે કે વિધેય સંવૃત્ત અંતરાલ એ બીમાં સતત હોવું જોઈએ અને વિવૃત અંતરાલ એ બીમાં વિકલનીય હોવું જોઈએ તો આપણને સી વિવૃત અંતરાલ એ બીમાં એવો મળે કે જેથી ડેસ સી બરાબર એફ ઓફ બી એટલે કે અંતરાલની અંતિમ સંખ્યા આગળ વિધેયનું મૂલ્ય માઇનસ પ્રથમ સંખ્યા આગળનું મૂલ્ય ભાગ્યા અંતિમ સંખ્યા માઇનસ પ્રથમ સંખ્યા એટલે એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ આ પરિણામ ઉપરથી છેલ્લે આપણે સી શોધવાનો આમાં પણ દાખલા તો એ જ પ્રકારે પૂછાય છે કે આપેલા વિધેયને મધ્યકમાન પ્રમેય લગાડી શકાય કે નહીં તે ચકાસો અને શક્ય હોય તો સી શોધો એમાં પણ આપણે એ જ કરવાનું વિધેય સતત છે કે નહીં જુઓ વિકલનીય છે કે નહીં જુઓ અને પછી છેલ્લે એફળે સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ આપણને બી માઇનસ એ લઈને એનો એસી આપણે શોધી શકીએ તો આ વાત કરીએ આપણે રોલનું પ્રમેય અને મધ્યક માન પ્રમેય એના આપણે સ્ટેટમેન્ટ લખ્યા એના ઉપરના દાખલા આમ તો સરળ દાખલા છે આપણે એકાદ દાખલો અહીંયા આપણે જોઈ લઈએ દાખલા નંબર પહેલો એફએક્સ બરાબર બોક્સ ઓફ એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ ફાઇલ ટુ નાઇ ને રોલનું પ્રમે ચકાસો તો પહેલી વસ્તુ અહીંયા આપણને આપી છે બોક્સ બોક્સ એક એટલે શું એનો અર્થ બી આપણે લખી નાખીએ તો બોક્સ એક્સ બરાબર એક્સથી અધિક નહીં તેઓ અધિક નહીં તેઓ અધિકતમ પૂર્ણાંક અધિકતમ પૂર્ણાંક જે આપણે પૂર્ણાંક ભાગ વિધેય કહીએ છીએ તે બોક્સ એક્સ એટલે કે પૂર્ણાંક ભાગ જે વિધેય આપણે કહીએ છીએ એ જ પૂર્ણાંક ભાગ વિધેય છે અહીંયા તમને ખબર છે કે પૂર્ણાંક ભાગ વિધે એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આગળ સતત નથી તો પહેલું કે એફએક્સ બરાબર બોક્સ એક્સ એ ફાઇવ ટુ નાઇન પર સતત નથી વિકલનીય પણ નથી અને વિવૃત અંતરાલ ફાઇવ ટુ નાઇન પર વિકલનીય નથી ઉપરાંત એફ ઓફ ફાઇવ ફાઇન્ડ કરો તો બોક્સ ઓફ ફાઇવ બરાબર ફાઇવ મળે અને એફ ઓફ નાઇન ફાઇન્ડ કરો તો એફ ઓફ નાઇન બરાબર નાઇન મળે એટલે કે એફ ઓફ ફાઇવ અને એફ ઓફ નાઇન સરખા પણ નથી એટલે કે રોલની એક પણ શરતનું અહીંયા પાલન થતું નથી તો આ વિધેયને રોલનો પ્રમેય લગાડી શકાય નહીં અને વિકલનીય નથી એટલે એફડે સી બરાબર ઝીરો લઈને સી શોધવાનો કોઈ પ્રશ્ન પણ પેદા થતો નથી કારણ કે આવો સી શક્ય નથી રોલના પ્રમેયને મધ્યકમાન પ્રમેય ઉપરના કેટલાક બીજા દાખલા હવે પછીના એપિસોડમાં આપણે લઈશું અહીંયા આપણો સમય પૂરો થાય છે તો હવે પછી ચેપ્ટરનો અંતિમ ભાગ જે છે અને પ્રક્રિયાના દાખલા છે એ પણ આપણે સોલ્વ કરવાની કોશિશ કરીશું નમસ્કાર વેન લર્નિંગ ઇઝ ફન ધેન એક્ઝામિનેશન ઇઝ અ સેલિબ્રેશન બિલીવ મી શીખવાનો જો આનંદ આપણામાં હોય અને આનંદ આવી શકે એમ છે જિજ્ઞાસાથી એટલા બધા ભરાઈ જઈએ કે શીખવાનો સતત આનંદ આપણા જીવનમાં હોય અને જો એ હશે તો પરીક્ષાનું કોઈ ટેન્શન આપણા જીવનમાં નહીં રહે એવી રીતે જો મનને કેળવીશું તો નિશ્ચિતપણે આપણને યાદ રહે જ અને ત્યારે પરીક્ષા એક ઉત્સવ બની જાય આપ સૌને પરીક્ષાઓ માટેની ખૂબ ખૂબ શુભકામના અને પ્રભુને એવી પ્રાર્થના આપ સૌના હૃદયમાં બેઠેલા ઈશ્વરને એવી પ્રાર્થના કે આપ સૌ તણાવ મુક્ત થઈ અને પરીક્ષા આપો અને ખૂબ સારું પ્રદર્શન કરો ખૂબ ખૂબ શુભકામના